નખત્રાણાના આગેવાને પોતાની ચાની હોટલ પર સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ વાક્યને જીવંત કરી બતાવ્યું. જોઈએ એક વિશેષ અહેવાલ. સ્વસ્થ જીવન માટે પણ સ્વચ્છતા જરૂરી છે. તેમાં પણ ખાણીપીણીની હોટલો પર સ્વચ્છતા ન જળવાય તો ત્યાંના પીણા કે ખાદ્ય પદાર્થો ઘણી બધી બીમારીઓ નોતરે છે. ચા એ લોકોનું મનપસંદ પીણું છે. ચા પીને તાજગી અનુભવતા લોકો ચાની હોટલ પર જતા આવતા હોય છે. હવે વાત કરવાની છે નખત્રાણાના એક આગેવાનની. મમુભાઈ દેસાઈની ચાની હોટલ છે, જેની ચા તો લાજવાબ છે, પરંતુ હોટલની સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે. હોટલમાં ચા પીવા કોલેજના વિદ્યાર્થીઓ નાગરિકો પણ આવી રહ્યા હોય છે, ત્યારે હોટલની સફાઈ જોઈ તે લોકોને પણ અચંબો લાગે છે કે નખત્રાણા જેવા વિસ્તારમાં આટલી ચોખ્ખાઈ વાળી હોટલ બીજે ક્યાંય પણ જોવા નથી મળતી. હોટલમાં બેસવાના બાકડાની આજુબાજુ કચરા પેટી રાખવામાં આવી રહી છે. લોકોને ચા પીને કપ એ કચરા પેટીમાં નાખવા મમુભાઈ ગ્રાહકોને સૂચન કરે છે. હોટલની અંદર પણ બે સમય કચરા ફટાફટ કરવામાં આવે છે. હોટલની બહાર પણ સાફ સફાઈ રાખવામાં આવે છે. આ હોટલમાં સંપૂર્ણપણે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. સ્વચ્છતા પ્રિય મમુભાઈનું નખત્રાણા કોલેજના પાટીદાર વિદ્યાર્થી યુનિયનના તેમજ માહી દૂધ કેન્દ્ર દ્વારા સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિદ્યાર્થી મંડળના મહેક ભગત, રૂપેશ નાથાણી, જયભાઈ ધવલ ભગત અને માહી દૂધ કેન્દ્રના નાથાભાઈ દેસાઈ, નીરવ અગ્રવાલ, કિશોર જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપણે જે મમુભાઈ દેસાઈ વડવાળા ટી હાઉસવાળા છે એની હોટલ ઉપર આપણે ચોખ્ખાઈ સ્વચ્છતા જોઈને એવું થયું છે કે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત એમાં પણ સ્વચ્છ કચ્છ અને સ્વચ્છ નખત્રાણા વતી મમુભાઈએ જે ઝુંબેશ ઉપાડી છે, મમુભાઈનું જે કામ છે એ દેખીને એવો ઉત્સાહ છે કે ને આપણે માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની વતી એક નાનું એવો એવોર્ડ આપીને સન્માનિત કરીએ. જો આવી રીતે આવા વ્યવસ્થિત કાર્ય કરતા સ્વચ્છ ભારતની અંદર સ્વચ્છ અભિયાનની અંદર જે વ્યક્તિઓ જોડાય છે એને નાના નાના જો આવા આપણે એવોર્ડ આપીએ, પ્રોત્સાહિત કરીએ, તો એક સ્વચ્છ ભારતનું કદમનું જે અભિયાન છે એની અંદર બધા માણસો આગળ આવે, સારું એવું પ્રદર્શન થાય અને આપણે સ્વચ્છ ભારતનું જે અભિયાન છે એની અંદર સારો એવો સહકાર આપીશું. મારું નામ નાથાણી રૂપેશ છે. હું નખત્રાણા પાટીદાર યુનિયન વિદ્યાર્થી મંડળનો મંત્રી છું ને અત્યારે અમે વિદ્યાર્થી મંડળ દ્વારા અમે મમુભાઈને સ્વચ્છતા અભિયાન માટે અમે ભેટ આપી છે. તો અમે આટલા હું ઘણે બધે ઠકાણે ફર્યો પણ આટલી મમુભાઈની હોટલની સ્વચ્છતાઈ મેં જોઈ એવી મેં ક્યાંય પણ નથી જોઈ. અને મમુભાઈ અત્યારે એક સારું મિશન ચલાવી રહ્યા છે એ અમને બધાને ખૂબ જ ગમે છે. એટલા માટે અમે આજે એને મમુભાઈને એવોર્ડ આપ્યો છે અમારા મંડળે. અને મમુભાઈ આવા કાર્ય કરતા રહે જેનાથી બીજા પણ લોકો જાગૃત થાય એટલા માટે આ મમુભાઈને હું કહીશ કે હજી તમે જે આવતા માણસો હોય એને તમે શીખવામણ આપો કે કચરો કચરા પેટીમાં નાખે. અને મમુભાઈની હોટલનો બોર્ડ પણ તમે જોઈ શકો છો, એને બોર્ડ પણ એકદમ વ્યવસ્થિત સારો અને સુંદર બનાવ્યો છે. મારું નામ છે મમુ રબારી, મારી હોટલનું નામ છે જયશ્રી વડવાળા. અને મારે વિચાર છેલ્લા લાસ્ટ 4 વર્ષ થયા મારા મનમાં વિચાર આવે છે કે સફાઈ રાખીએ તો વિચાર સાચી સોચ આવે આપણા વિચારમાં. અને માત્ર મારા ભેગા બધા ભાઈઓ અને મારા બધા કસ્ટમર છે મને સપોર્ટ આપે છે